વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ઓક્સિજનને લઈ અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે રિહર્સલ પણ કરાયું છે. એકવાર જ્યારે કોરોના વિદેશમાં વધ્યું છે ત્યારે ભારતનું આરોગ્ય વિભાગ પણ સુસજ્જ થયું છે. દેશમાં કોરોના આવે તે અગાઉ જ તમામ તકેદારીઓ લેવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે આજે મધ્ય ગુજરાતની મોટી હોસ્પિટલ ગોત્રી હોસ્પિટલ ખાતે PSA પ્લાન્ટ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર નીતા બોસ તથા ડોક્ટર હિતેશ રાઠોડ અને ડોક્ટર સ્ટાફ દ્વારા ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી હતી. ગોત્રી હોસ્પિટલમાં કોવિડ પેશન્ટને લઈ અને વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. તો ગોત્રી હોસ્પિટલમાં કોવિડ સામે જંગ લડવા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ પણ એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સૂચનાના આધારે આજે GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ગોત્રી ખાતે મોકડ્રીલનું આયોજન કરેલ હતું. આ મોકડ્રીલમાં ઓક્સિજનની કેપેસિટી તેમજ વેન્ટિલેટર, ઓક્સિજનનું પ્રેશર અને જે વ્યવસ્થા છે એના ભાગરૂપે આ એક મોકડ્રીલનું ગોત્રી મેડિકલ કોલેજ ખાતે આયોજન કરેલ હતું. કેટલા બેડ તૈયાર કરવાના? હાલ 60 બેડ આપણે તૈયાર કરેલા છે, જેમાં 10 બેડ પીડિયાટ્રિક્સ એટલે નાના બાળકોના અને 50 બેડ મોટેરા એટલે કે વડીલોના આપણે તૈયાર કરેલા છે. હાલ આપણી જોડે 10 ઓક્સિજન પ્લાન્ટ છે, એમાં 3 ઓક્સિજન પ્લાન્ટ આપણા મેન્ટેનન્સમાં છે અને 7 ઓક્સિજન પ્લાન્ટ આપણા કાર્યરત છે. આપણી જોડે હાલ 13 ટન લિક્વિડ ઓક્સિજન છે અને 8 ટન આપણે ડ્રાય ઓક્સિજન છે.